सुप्रभातम दोस्तों हूँ छूँ डॉक्टर महेश दाफड़ा। मित्रों एजुकेशन टच नामनी अपनी आ घर आंगणा यूट्यूब चैनल में आप सब मित्रों हार्दिक स्वागत करूँ छू। दोस्तों आ चैनल मध्यम थी रोज सवारे चालो थोड़ू अंग्रेजी भणी लीए ए उपक्रम लाई अने आपनी समक्ष हूँ प्रस्तुत थई रह्यो छू। दोस्तों आज आ उपक्रमनो 843मो एपिसोड જ્યારે હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે। દોસ્તો આ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ બની રહ્યા છે અને દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓનો વિડીયો અહીંયાથી નિયમિતપણે પ્રસિદ્ધ કરવામાં આવે છે, પ્રસારિત કરવામાં આવે છે। મિત્રો એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલના માધ્યમથી દર રવિવારે કરંટ અફેર્સનો જે વિડીયો અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે, આ વિડીયો જે વિદ્યાર્થીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું। દોસ્તો એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલના જો બંને ઉપક્રમ આપને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને સબસ્ક્રાઇબ કરાવશો તો મને સવિશેષ આનંદ થશે। ચાલો દોસ્તો આજનો અભ્યાસ શરૂ કરતા પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પઠન કરવા જઈ રહ્યો છું। દોસ્તો આજનો સુવિચાર કંઈક આવો છે, જ્યારે દુઃખ દવા અને કડવી વાતો આ ત્રણેય સહન થઈ જાય ત્યારે સમજી લેવાનું કે તમને જીવતા આવડી ગયું છે। દુઃખ દવા અને કડવી વાતો દુઃખ દવા અને કડવી વાતો આ ત્રણેય સહન કરતા આવડી જાય ત્યારે સમજવાનું કે આપણને જીવન જીવતા આવડી ગયું છે। દોસ્તો ખૂબ સરસ મજાનો સુવિચાર, દુઃખ દવા અને કડવી વાતો જો જીવનમાં પચાવતા આવડી જાય તો સમજી લ્યો કે આપણને આ જીવન જીવતા આવડી ગયું છે। બહુ સરસ મજાનો સુવિચાર છે દોસ્તો। અને દોસ્તો આપણે અંગ્રેજી વ્યાકરણનો સૌથી અગત્યનું ચેપ્ટર એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે દોસ્તો અગત્યનું ચેપ્ટર, ખૂબ જ અગત્યનું ચેપ્ટર ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ। મિત્રો પ્રત્યક્ષ રચના ફરી એકવાર, જ્યારે કોઈ પણ વ્યક્તિ સામસામે વાત કરતા હોય ત્યારે એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે। એની એ વાતચીત અન્ય દ્વારા અન્યને સંભળાવવામાં આવે, અન્ય દ્વારા અન્યને કહેવામાં આવે ત્યારે એ વાતચીત પરોક્ષ બની જતી હોય છે। મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વાક્યો કેવા હોય એને આપણે સૌ શુભારંભે આપણે વાત કરી ચૂક્યા છીએ। ત્યાર પછી સિક્વન્સ ઓફ ટેન્સીસનો જે એક સરળ સીધો સાધો જે નિયમ છે એના વિશે પણ વાત કરી છે। ત્યાર પછી આપણે વિધિવત રીતે નિયમ નંબર એકમાં આપણે એવું જોયું ત્યારે રિપોર્ટિંગ વર્તમાન કાળમાં કે પછી ભવિષ્યકાળમાં હોય ત્યારે રિપોર્ટિંગ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી, નિયમ નંબર એક જોયો હતો। નિયમ નંબર બેની અંદર આપણે જોયું હતું કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે રિપોર્ટિંગ સ્પીચમાં જો સાદો વર્તમાન કાળ હોય તો સુસંગત સાદા ભૂતકાળમાં ફેરવાનું, ચાલુ વર્તમાન કાળ હોય તો સુસંગત ચાલુ ભૂતકાળમાં ફેરવાનું, પૂર્ણ વર્તમાન કાળ હોય તો સુસંગત પૂર્ણ ભૂતકાળમાં વાક્યને ફેરવવું, નિયમ નંબર બેની વાત કરીએ છીએ। નિયમ નંબર ત્રણ, રિપોર્ટિંગ વર્બ પણ ભૂતકાળમાં હોય અને રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય પણ ભૂતકાળમાં હોય ત્યારે એવા વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે જે રિપોર્ટિંગ સ્પીચની અંદર ભૂતકાળ છે એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું, આ નિયમ નંબર ત્રણ। દોસ્તો હવે આપણે નિયમ નંબર ચારની વાત કરીએ છીએ। નિયમ નંબર ચાર ખૂબ જ સરળ અને ખૂબ જ અગત્યનો નિયમ નંબર ચાર એ શું કહે છે કે ભાઈ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય એટલે કે અહીંયા સેડ હોય અને રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ સનાતન સત્ય વાત હોય, કોઈ વૈજ્ઞાનિક નિયમ આપ્યો હોય, કોઈ મેથેમેટિક્સનો નિયમ આપ્યો હોય તો ત્યારે રિપોર્ટિંગ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે
एना काल में कोई फेर पड़ता नहीं, मात्र धैट संयोजक आपी अने आ वाक्यनु इनडायरेक्ट करवामां आवे छे। आ छे नियम नंबर 4। कोई पण गणितनो नियम होय, कोई पण विज्ञाननो नियम होय, कोई पण सनातन सत्य वात होय, तो आ वस्तुने तमे फक्त धैट संयोजक मूकी अने आपणे इनडायरेक्ट करी शकीए छीए। मित्रों गई काल आपणे एक्जाम्पल लीधा था, आजे पण एक एक्जाम्पल लई अने आपणे आ वातने समजवानो प्रयत्न करीशुं। दाखला तरीके आपणे वात लईए ध साइंटिस्ट सेड वॉटर इज अ कंपाउंड ऑफ हाइड्रोजन एंड ऑक्सीजन। द साइंटिस्ट सेड वॉटर इज अ कंपाउंड ऑफ हाइड्रोजन एंड ऑक्सीजन। द साइंटिस्ट सेड वॉटर इज, मित्रों अँ रिपोर्टिंग स्पीचनु जो वाक्य देखाय छे आ वाक्य छे ए वैज्ञानिक नेम छे, पानी छे, हाइड्रोजन अने ऑक्सीजननु मिश्रण छे। वॉटर इज अ कम्पाउंड ऑफ हाइड्रोजन एंड ऑक्सीजन। मित्रों अँ जे आ बात करवामां आवी छे अवतरण चिन्हनी अंदर एटले के रिपोर्टिंग स्पीचनी अंदर, एटले आपणे नियम नंबर 4 मुजब अहींया भूतकाळ छे, रिपोर्टिंग वर्ब भूतकाळमां छे, पण रिपोर्टिंग स्पीचनु जे वाक्य छे ए वाक्य एक साइंटिफिक रूल होवाने कारणे आ वाक्यना काळमां आपणे कोई फेरफार करता नथी। अने आपणे आ वाक्यने केवी रीते इनडायरेक्ट करशुं, આ વાક્યને આપણે આવી રીતે કરશું, ધ સાયન્ટિસ્ટ સેડ ધેટ વોટર ઇઝ અ कंपाउंड ऑफ हाइड्रोजन एंड ऑक्सीजन। मित्रों आ इनडायरेक्ट वाक्य बनी गयु छे, फक्त अवतरण चिन्हों दूर कर्या छे अने धैट संयोजक मूक्यु छे। नियम नंबर 4 प्रमाणे अहींया रिपोर्टिंग वर्ब ભૂતકાળમાં હોય, પણ રિપોર્ટિંગ સ્પીચનું જે વાક્ય છે એની અંદર કોઈ પણ વૈજ્ઞાનિક નિયમ હોય, કોઈ પણ સનાતન સત્ય હોય, કોઈ પણ કહેવત હોય, ત્યારે માત્ર ધેટ સંયોજક મૂકી અને વાક્યને જેમનું તેમજ અહીંયા મૂકી દેવાનું છે, એના કાળક્રમમાં કોઈ ફેર પડતો નથી। આવી રીતે દોસ્તો અહીંયા આ નિયમને આપણે બરાબર સમજી લેશું। મિત્રો મિત્રો ફરી એકવાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે। મિત્રો ખાસ ધ્યાનપૂર્વક આ બધા જ ચેપ્ટરને તમે સમજો, એકનો એક વિડીયો 4-5 વાર જોવાથી આ બધા જ નિયમો તમને ચોક્કસપણે આવડી જશે એવું અપેક્ષા રાખું છું। ચાલો દોસ્તો ફરી પાછા કાલે મળશું નવી વાત સાથે, નવા વિચાર સાથે, નવા વાક્યો સાથે। ત્યાં સુધી ભારત માતા કી જય।